રાજકોટના દ્રશ્યો આપને બતાવ્યા, હવે અમદાવાદના દ્રશ્યો પણ બતાવીએ. અમદાવાદમાં પણ આ જ રીતે લાંબી કતારો જોવા મળી. આથી આત્મનિર્ભર યોજનાનું ફોર્મ વિતરણ કરવાનું છે. બાપુનગરમાં સૌરાષ્ટ્ર બેંકમાં સવાર સવારમાં લોકોની લાંબી કતાર જોવા મળી. 200 કરતા વધુ લોકોની બેંક બહાર લાંબી લાઇન લાગી ગઈ. 1 લાખ રૂપિયા સુધીના ધિરાણ માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાના અને સામાન્ય દુકાનદારોને ધિરાણ મળી શકે છે. ઘણી બધી આશા અને અપેક્ષા સાથે લોકો આ ફોર્મ લેવા માટે જ્યારે બેંક પર પહોંચ્યા તો ત્યાંથી અત્યારે બેંક તરફથી જે સ્પષ્ટતાઓ કરવામાં આવી રહી છે કે હજી સુધી સરકારનો કોઈ પરિપત્ર મળ્યો નથી, ત્યારે લોકોની આશા અત્યારે પાણી ફરી વળ્યું. કારણ કે વહેલી સવારથી જ લોકો ઊભા રહી ગયા હતા. અમદાવાદના દ્રશ્યો કે જ્યાં પણ ફોર્મ લેવા માટે લાંબી કતારો લાગી છે. આજે ફોર્મ વિતરણની દ્રશ્ય વહેલી સવારથી જ બેંકો બહાર જોવા મળી રહી છે. બાપુનગર સૌરાષ્ટ્ર બેંકની બહાર જે પ્રકારે જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ફોર્મ લેવા માટે આવ્યા છે. આત્મનિર્ભર યોજના હેઠળ ખાસ કરીને 1 લાખ રૂપિયાની લોન 2% વ્યાજે સરકારે આપવાની જાહેરાત કરી છે અને તેના માટે જ અનેક જે નાના મોટા ધંધા વ્યવસાય કરતા લોકો છે તે લોકો અહીંયા આવ્યા છે. અને લોકોને સવારથી ઉભા હોવા છતાં પણ અત્યાર સુધી ફોર્મ નથી મળી રહ્યા. અનેક લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું કેટલા સમયથી છો અને અહીંયા આવ્યા છો તો શું જવાબ મળી રહ્યા છે? 6 વાગ્યાથી લાઈનમાં ઉભા છીએ, બરોબર છે. આ લોકો પહેલા ફોર્મની ના પાડી હતી, પછી આ લોકોએ જે ઉભાળો કર્યો માણસોએ, પછી આ લોકોએ ફોર્મ ચાલુ કરવાનું કીધું. અને મારે સાહેબ એટલું કહેવાનું છે રૂપાણી સાહેબને અને આપણે મોદીજીને કે જે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો, બરોબર છે, અનાજ તો મળે જ છે, પણ જે 1000 રૂપિયો જે નાખવાનું કીધું તો હજી સુધી બેંકની અંદર કેમ નથી આવ્યા, એટલી મારી એમને નમ્ર વિનંતી. તો આટલું ડિસ્કસ કરો અને સાહેબ અમારા ખાતાની અંદર 1000 રૂપિયા જે નાખ્યો છે એ મહેરબાની કરીને, અમે બેંકના ધક્કા ખાઈએ તો બી 1000 રૂપિયા એલાઉ થયો જ નથી. અને બેંકવાળા એમ કહે છે કે ભાઈ તમે ત્યાં જઈને તપાસ કરો, તો અમારે શું સમજવું સાહેબ? તો જે રીતે લોકો જણાવી રહ્યા છે, આપણે પૂછવા માંગે છે કે આપ અહીંયા ફોર્મ લેવા માટે આવ્યા છો, શું ધંધો કરો છો અને અહીંયા ફોર્મ લેવા માટે આવ્યા છો, શું અપેક્ષા છે? હું હીરા ઘસું, ડાયમંડનું કરું છું. આજે 3 મહિનાથી મારે કોઈ આવક નથી. હું અત્યારે હું મંદિરની અંદર ખાઉં છું. મારે બધી એટલી તકલીફ છે સાહેબ કે જેની કોઈ સીમા નથી. કોને કહેવા જાઉં સાહેબ? શેઠ હીરાના શેઠિયા અત્યારે કોઈ સાંભળતા નથી, 1 રૂપિયાની બી કોઈ મદદ કરતું નથી. તો હવે અમારે કહેવું તો કોને કહેવું? અમારી તકલીફો એટલી બધી વધેલી છે ને કે જેની કોઈ હદ નથી. અમારે કોને કહેવા જાવું? આ શેઠને કહીએ તો શેઠ સાંભળતા નથી. અહીંયા બેંકમાં 6 વાગ્યાના ઊભા છીએ. ફોર્મનું કીધું તો ભાઈ સવારે હોબાળો કરે, આ ફોર્મની વહેલા ના પાડી દીધી. ના પાડ્યા પછી હોબાળો કરે પબ્લિકે, ત્યારે ફોર્મ વેચવાનું ચાલુ કર્યું. હવે અમારે તો જ્યાં જઈએ ત્યાં તકલીફ સિવાય કશું મળતું નથી. અમારે ગરીબ માણસે શું કરવાનું સાહેબ? સરકારને અમારે નમ્ર વિનંતી છે કે તમે થોડી પ્રેશર કરો તો ગરીબ માણસને થોડી સહાય મળે. જે પ્રકારે લોકો એક સરકારને અપીલ કરી રહ્યા છે, લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે. મોટા ભાગે જે લોકો આવી રહ્યા છે તેમને આ બેંકની બહારથી જ ફોર્મ આપવાની કામગીરી હાથ ધરાય છે. લોકોના આધાર કાર્ડ ચેક કરીને તેમના ખાસ કરીને તેમને આ ફોર્મ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહત્વનું છે કે આત્મનિર્ભર યોજના હેઠળ હજારો લોકો છે કે જે નાના મોટા ધંધા સાથે જોડાયેલા હોય, ત્યારે તેમની આશા અપેક્ષાઓ છે કે તેમને વહેલી તકે લોન મળે. અને આજે સવારે બેંક તરફથી જે પ્રકારે રિસ્પોન્સ મળ્યો છે તેવો રિસ્પોન્સ ન મળતા યોગ્ય જવાબ મળે અને વહેલા તકે લોન મળે તેવી અપેક્ષા કરી રહ્યા છે. બાપુનગરમાં સૌરાષ્ટ્ર બેંકમાં સવારથી લોકોની ભીડ લાગેલી જોવા મળી રહી છે. 200 કરતા વધુ લોકો બેંકની બહાર લાઇનમાં જોવા મળી રહ્યા છે. અત્યારે લોકો પોતાની વ્યથા પ્રગટ કરી રહ્યા હતા મંતવ્ય ન્યૂઝ સામે અને ઘણી બધી આશાઓ સાથે બેંક પર ફોર્મ લેવા માટે લોકો પહોંચ્યા. આત્મનિર્ભર યોજના તેનું ફોર્મ લેવા માટે લોકો પહોંચ્યા. આત્મનિર્ભર ભારત જે અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ મળે છે અને ઘણા બધા લોકોને તેનો લાભ મળી શકે છે તેવી આશા અપેક્ષા સાથે લોકો આજે બેંક પર જ્યારે તેનો ફોર્મ વિતરણ કાર્યક્રમ ચાલુ થવાનો હતો ત્યારે લોકો પહોંચ્યા. તો લાંબી લાઇનો લાગી, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ કેટલીક જગ્યાએથી કોઈ પ્રકારનો યોગ્ય ઉત્તર ન મળ્યો હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. અત્યારે કોરોના કાળ દરમિયાન લોકો આર્થિક સમસ્યાનો ભોગ બન્યા છે. ઘણી બધી આર્થિક સમસ્યાઓ લોકોની સામે આવીને ઊભી રહી છે.
સૌથી વધારે મધ્યમ વર્ગની ખૂબ જ કફોડી પરિસ્થિતિ અત્યારે આજે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તે અંતર્ગત 1 લાખ રૂપિયાનું ધિરાણ લોકોને મળી શકે છે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત અને તેના ફોર્મનું વિતરણ આજે શરૂ થવાનું પણ બેંકની બહાર લાંબી કતાર અને યોગ્ય જવાબ નથી મળી રહ્યો।